નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 અણ્વીય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે પ્રકરણ નંબર 6 વિશે પરિચિત થયા છીએ. પ્રકરણ નંબર 6 ની અંદર આપણે સહકારી મંડળી વિશે પરિચિત થયા હતા. સહકારી મંડળીની અંદર પોતાના સભ્યોના હિત માટે સ્થાપના કરવામાં આવે છે, બરાબર? તો આપણે એના ફાયદા મર્યાદાઓ વિશે અભ્યાસ કર્યા બાદ હવે આપણે બીજો ટોપિક વિશે અભ્યાસ કરવો છે, સંયુક્ત હિસ્સાવાળી કંપની, એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની. શું કહે છે? સંયુક્ત હિસ્સાવાળી કંપની. તો કે કંપની, જોઈન્ટ સ્ટોક કંપની એટલે શું, એના વિશે આપણે પરિચિત થશે. ઔદ્યોગિક પછી યંત્ર દ્વારા માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું છે. અત્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ બરાબર, ત્યાર પછી મોટા પ્રમાણની અંદર માંગ થવા લાગી વસ્તુની, તો મોટા પાયા પરની માંગ સંતોષવા માટે મોટા પ્રમાણની અંદર ઉત્પાદન થવા લાગ્યું છે. મોટા પાયા ઉપર મૂડીની જરૂરિયાત સાથે જોખમનું પ્રમાણ પણ વધ્યું છે. જેમ મોટા પાયાની જરૂરિયાત સંતોષવા માટે મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવું પડે છે, તો મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવું હોય તો મોટા પ્રમાણની અંદર મૂડીરોકાણ પણ જરૂરી છે. તો એમાં સાથે સાથે મોટા પ્રમાણમાં મૂડીરોકાણ અને એમાં સાથે સાથે જોખમ પણ મોટું રહેલું છે. આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ તરીકે વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢી અનુકૂળ ન આવે સ્વાભાવિક છે. આવી પરિસ્થિતિની અંદર વૈયક્તિક માલિકી એક વ્યક્તિ દ્વારા કે ભાગીદારી પેઢી બરાબર જે શક્ય નથી. કારણ શું? તો કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની મુખ્ય મર્યાદાઓ અમર્યાદિત જવાબદારી છે બરાબર. મૂડીની મર્યાદા કે મૂડી રહી ઓછી આવે, એટલી બધી પ્રાપ્ત કરી શકીએ નહીં, ટૂંકું આયુષ્ય વગેરે હતી. મોટા પાયા પર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત સાથે મૂડીની સલામતી, જવાબદારી, જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નોનો ઉકેલ નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો છે, જેને સંયુક્ત હિસ્સાવાળી કંપની કહેવાય છે, બરાબર. એટલે કે જે ટૂંકું આયુષ્ય હતું, મૂડીની મર્યાદા હતી બરાબર, જવાબદારી અમર્યાદિત જવાબદારી હતી, જોખમ મોટા પ્રમાણની અંદર રહેલું હતું બરાબર, સંચાલન સારી રીતે થઈ શકતું ન હતું, આવા બધા પ્રશ્નોનો ઉકેલ રહ્યો એ આ જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર આવી શકે છે. કે આમાં મોટા પ્રમાણે મૂડી પણ મળે, જવાબદારીની વહેંચણી પણ થઈ જાય બરાબર, સારું સંચાલન પણ થઈ શકે છે બરાબર. તો આ બધી અને મોટા પ્રમાણની અંદર ઉત્પાદન પણ લાવી શકાય છે. તો આ બધું સોલ્યુશન રહ્યું એ જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર આવી જાય છે. જે પણ વ્યક્તિ જોઈન્ટ સ્ટોક કંપનીની સ્થાપના કરતો તો આ બધા જ પ્રશ્નોનો હલ આવે છે અને પોતે સાથે સાથે મોટા પ્રમાણની અંદર ઉત્પાદન અને મોટા પ્રમાણની અંદર નફો પણ મેળવે છે, જેને આપણે ટૂંકમાં કંપની તરીકે ઓળખીશું. જોઈન્ટ સ્ટોક કંપની બરાબર આખું નામ છે, એની જગ્યાએ આપણે ટૂંકમાં શું કહ્યા તરફ છે, કંપની તરીકે ઓળખીશું. કંપની સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગ ઝડપી વેગ મળ્યો છે બરાબર. વેપાર ઉદ્યોગનો શું થયો, ઝડપથી વેગ મળ્યો છે. આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. કે કંપનીને આર્થિક વિકાસ કે દેશનો વિકાસ થયો છે બરાબર, એને એન્જિન તરીકે પણ ઓળખાય છે. ભારતમાં કંપની ઉપરના નિયમો માટે 1956નો કંપની ધારો અમલમાં હતો બરોબર. કે પહેલો કંપની ધારો કયો તો 1956ના ધારા મુજબ આખી કંપનીની સ્થાપના થતી હતી અને એના નીતિ નિયમ મુજબ કામ કરતી હતી. હવે તો તારીખ 1/4/2014થી 2013માં કંપની ધારો અમલમાં આવ્યો બરોબર. 1/4/2014થી બરોબર 2013નો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. પહેલા 1956નો કંપની ધારો હતો, હવે અત્યારે 2013નો કંપની ધારો હતો. અત્યારે જે કંપનીની સ્થાપના થાય બરાબર, એના નીતિ નિયમો, એનું પરમિશન, આ બધું જ કંપની ધારા 2 મુજબ કામગીરી કરવાની હોય છે. 2013ની અંદર જે સુધારા વધારા થયા હોય છે એને ધ્યાનમાં રાખી અને કાર્ય કરવાનું હોય છે. તો આપણે કંપનીનો અર્થ અને વ્યાખ્યા વિશે જોઈએ. તો કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. શું કીધું એ? કંપનીએ સમાન હેતુઓ
કંપનીનો હેતુ કેવો હોય છે? સમાન હોય છે અને કાયદાથી અસ્તિત્વમાં આવે છે કે 2013 કંપની ધારો હતો એમાં જે જે પણ કાયદાઓ હોય આ બધા જ કાયદાઓની અમલવારી કરી અને એક એનું વ્યક્તિત્વ મળે છે એને કૃત્રિમ વ્યક્તિ વ્યક્તિ કહે છે. એટલે કાયદાથી જે અસ્તિત્વમાં આવે છે બરોબર, એના કારણે એને આખું એક વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે, જે રીતે આપણનું એક આપણું અલગ વ્યક્તિત્વ હોય છે એમ કંપની જે કાયદાથી ઘડવામાં આવે છે તેથી તે વ્યક્તિત્વ છે, પણ કૃત્રિમ વ્યક્તિત્વ કહેવામાં આવે છે, કુદરતી નહીં. આપણે એ કુદરતી છે એને કાયદાથી બનાવવામાં આવ્યું છે એટલે એને કૃત્રિમ વ્યક્તિ વ્યક્તિ છે તેવું કહેવાય છે. કાયદાની દ્રષ્ટિએ કંપની એક કૃત્રિમ અદ્રશ્ય કે અમૃત વ્યક્તિ છે, તે જીવંત વ્યક્તિ નથી. બરોબર, મૃત્યુ અમૃત છે, અદ્રશ્ય છે. આપણે એમ કહેવાય કંપનીને મારે સ્પર્શ કરવી ક્યાં કંપની, તો એમ આપણે સ્પર્શ કરી શકીએ નહીં, પણ હા એનું નામ હોય છે, એને એક વ્યક્તિત્વ મેળવ્યું હોય છે, બરોબર, તે જીવંત નથી. 2013ના કંપની ધારા જણાવ્યા પ્રમાણે કંપની એટલે કે એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉ કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કંપની એક કાયદાનું સર્જન છે. કંપની એટલે શું? કાં તો આ કાયદો અથવા તો એનો અગાઉનો કાયદો એટલે 1956ના કંપની ધારા મુજબ જે હેઠળ સ્થપાયેલી કંપની એટલે એને કંપની કહેવાય છે. કંપની એટલે કાયદાનું સર્જન છે, કાયદા દ્વારા સ્થપાયેલી સર્જન. લાક્ષણિકતાઓ વિશે આપણે એને પરિચિત થઈએ. કંપનીની નોંધણી થતા કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. બરોબર, એની નોંધણી થઈ જાય, રજિસ્ટર પાસે એની નોંધણી કરાયા બાદ એને એક અલગ અસ્તિત્વ મળે છે. કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે છે, કરાર કરી શકે છે અને કંપની પાસે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. કંપની પોતાના નામથી બરોબર કોર્ટની અંદર કેસ રજૂ કરી શકે છે, એકબીજા સાથે કરારો કરી શકે છે એના નામથી, અને કોઈની વાહે પાસામાં કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો કંપની જે નામ હોય એના નામથી પોતે કાયદેસરની પ્રક્રિયા પણ કરી શકે છે. કાયમી અસ્તિત્વ. કાયદાની કાયદાથી કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. બરોબર, કંપની તેના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી સભ્યોની મૃત્યુ, નાદારી જેવા પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને અસર થતી નથી. ફળચાની પ્રક્રિયાથી જ કંપનીનો અંત લાવી શકાય છે. એટલે કે કંપનીનું કાયમી અસ્તિત્વ છે એને કાયદાથી એક અલગ અસ્તિત્વ આપવામાં આવ્યું છે. બરોબર, સભ્ય મૃત્યુ પામે, સભ્યમાંથી નીકળી જાય, બરોબર, તો કંપનીને કોઈ પણ જાતની અસર થતી નથી. કે ભાઈ સભ્યો નીકળી જાય તો કંપની બંધ કરી દેવી, એવું થતું નથી. એટલે અલગ જ અસ્તિત્વ છે. જ્યારે ફળચાની પ્રક્રિયા પ્રક્રિયાથી જ કંપનીનો અંત આવે છે, એટલે કે એને વિસર્જનની પ્રક્રિયા કરવી પડે છે. કંપની બંધ કરવી હોય તો એને આખી વિસર્જનની પ્રક્રિયા કરવી પડે છે. વિસર્જનની પ્રક્રિયા કર્યા બાદ કંપની બંધ કરી શકાય છે. કોઈ પણ સભ્ય એમ કે અમે મારા કંપનીમાં નથી રહેવું, બરોબર, અને બંધ કરવી છે તો એમ ચાલે નહીં. બરોબર, અથવા મૃત્યુ પામી જાય તો પણ એમ નહીં. બરાબર, એક અલગ અલગ અસ્તિત્વ છે અને બધા જ એમાં જે સભ્યો હોય એની જવાબદારી હોય અને ફળચામાં લઈ જવી હોય, બરોબર, ત્યાર પછી એટલે કે વિસર્જનની પ્રક્રિયા કરવાની હોય તો વિસર્જનની પ્રક્રિયાથી જ એનો અંત લાવી શકાય છે. મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન. કંપનીની મૂડી નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે. દરેક હિસ્સાને શેર કહેવાય છે. શેર બહાર પાડી કંપની વિશાળ પાયા ઉપર મૂડી એક ભંડોળ એકઠું કરી શકે છે. શેર ખરીદનાર કંપનીના શેર હોલ્ડરો ગણાય છે. મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન કરે કે ભાઈ 10 કરોડની આપણે કંપની સ્થાપી છે, 10 કરોડ રૂપિયા કોઈ પણ એક વ્યક્તિ કાઢી ન શકતો હોય તો આ કંપની બનાવવા માટે પોતે આ મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચણી કરી નાખે છે અને એને જેને જેને કહેવામાં આવે છે શેર કહેવામાં આવે છે. હવે એ કંપની રે શેર બહાર પાડે છે અને વ્યક્તિ શેર ખરીદે છે, એના કારણે શેર ખરીદે છે એટલે બદલામાં એને શેરના નાણાં ચૂકવવા પડે છે અને જે પણ વ્યક્તિ શેર ખરીદે છે આ શેર ખરીદનાર વ્યક્તિ શેર હોલ્ડર ગણાય છે. આ શેર હોલ્ડરે શેર ખરીદ્યા છે એટલે બદલામાં એને કંપનીને નાણાં આપવા પડે, એટલે કંપની જેટલા પણ વ્યક્તિ આ શેર ખરીદે એટલા બધા વ્યક્તિઓ કંપનીને નાણાં આપવા પડે છે. એમ કંપની આ નાના નાના નાણું રહ્યું એ ભેગું કરી અને મોટું મૂડી ભંડોળ ભેગું કરી શકે છે. શેરની સરળ ફેરબદલી. કંપની અને કાયદાની જોગવાઈઓને આધીન
રહીને શેરહોલ્ડર કંપનીના શેર વેચી શકે છે અને ખરીદી શકે છે. શેરની ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. એ કંપનીના શેર હે, હવે આજે મારે એ કંપનીના શેર મેં ખરીદ્યા છે, મારે જોતા નથી, તો તમારે એ કંપનીના શેર વેચવા હોય તો તમે વેચી શકો છો. કંપનીના શેર વેચો તો બદલામાં તમને પાછા નાણાં મળી જાય છે. કંપનીના શેરની ખરીદી અને વેચાણ બરાબર એ મુક્ત રીતે થઈ શકે છે. એટલે કે ખરીદ વેચાણ ફેરબદલી આપણા શેર એ આપણે નથી જોતા, બીજાને દઈ દેવા છે તો તમે એ બીજાને આપી શકો છો. તો શેરની ફેરબદલી એક એનું મહત્વનું લક્ષણ છે કે તમારે એ કંપનીના શેર નથી જોતા, અમે તો તમારે બીજાને વેચવા હોય તો તમે વેચી શકો છો. સામાન્ય મોહર, કરારો, શેર પ્રમાણપત્રો, દસ્તાવેજો, રોજબેરોજના વ્યવહારોમાં કંપનીને સંમતિ દર્શાવવા માટે સામાન્ય મોહર લગાવવામાં આવે છે. બરાબર, કે આપણે જેને મોહર સિક્કો તરીકે સીલ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો કંપનીના જે પણ કંપનીના નામે જે પણ કરારો થતા હોય, દસ્તાવેજો થાય છે, રોજબેરોજના વ્યવહારો થતા હોય છે, એની અંદર પોતે મોહર લગાવે છે. સંચાલન, કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્ર નિયમનપત્રને આધીન રહી સંચાલન મંડળ કંપનીનું સંચાલન કરે છે. બરાબર, કંપની રે કૃત્રિમ વ્યક્તિ છે એટલે પોતે પોતાનું સંચાલન કરી શકે નહીં, પણ આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન સંચાલન મંડળીયુ એ કંપનીનું સંચાલન કરે છે. સંચાલન મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર, જે સંચાલનનું આખું મંડળ હોય, જે સંચાલન કરનાર વ્યક્તિ હોય છે. ધારો કંપનીની અંદર 5 સંચાલકો હોય છે, તો પાંચે સંચાલકો ભેગા થાય અને એનું મંડળ બનાવે એને સંચાલક મંડળ તરીકે ઓળખાય છે. નિયમનપત્ર અને આવેદનપત્ર તમે SPCCની અંદર તમે એનેથી પરિચિત થઈ ગયા. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશન, બરાબર, ખૂબ જ મહત્વનો ટોપિક છે, જેની અંદર કંપનીની સ્થાપના વિશે પરિચિત થયા છીએ. બરાબર, આ બધી વસ્તુ રહી આપણે SPCCની અંદર આપણે પરિચિત થયા હતા. શેરહોલ્ડરો પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટેલા છે, જેને સંચાલક કહે છે. શેરહોલ્ડરે પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે કોઈ પણ ચૂંટેલો હોય છે, જેને સંચાલક કહે છે, કે જેટલા પણ વ્યક્તિ શેરહોલ્ડર હોય એટલે કંપનીના જેટલા પણ વ્યક્તિ હોય, જેને પણ કંપનીના શેર ખરીદેલા હોય, એને શેરહોલ્ડર કહેવામાં આવે છે. આ શેરહોલ્ડરિયા એ કંપનીનું સંચાલન કરવા માટે એક વ્યક્તિને ચૂંટી કાઢે છે, જેને સંચાલક કહે છે, ડાયરેક્ટર. બરાબર, ડાયરેક્ટર એટલે કે સંચાલક. સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે. સંચાલકોનું સામૂહિક હોય, સંચાલકોનું જૂથ હોય, એને શું કહેવામાં આવે છે? સંચાલક મંડળ તરીકે ઓળખાય છે. જે કંપનીનું સંચાલન સંભાળે છે. આમ કંપનીના માલિક અને સંચાલક બંને અલગ અલગ છે. આમ કંપનીના માલિક અને સંચાલન કરનાર સંચાલકો બંને અલગ અલગ છે. સભ્યોનો દરજ્જો, કંપનીમાં સંચાલક અને માલિક અલગ અલગ હોવા ઉપરાંત કંપનીની અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળતો હોવાથી કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં, કે સભ્ય કોઈ કૃત્યથી કંપનીને બંધનકર્તા બની શકે નહીં, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે છે. સભ્યનો દરજ્જો, કે કંપનીના માલિક ક્રિયા, બરાબર, એને એક અલગ વ્યક્તિત્વ છે અને કંપનીને પણ એક જાતનું અલગ કૃત્રિમ વ્યક્તિત્વ મળી આવ્યું છે. એટલે કંપનીની અંદર સભ્યો એના નામથી કોઈ પણ કરાર કરી શકતો નથી. કંપનીના નામ સભ્યો પોતાના નામથી કોઈ પણ કંપનીની અંદર કાર્ય કરી શકતો નથી. કંપનીનું જે પણ કાર્ય કરવાનું હોય તો કંપનીના નામથી જ કરવાનું હોય છે, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે છે. આ કંપની સાથે કરાર કરી શકે, પણ કંપનીના કંપનીથી કંપની માલિક પોતાના નામથી, કંપનીનો માલિક રહે પોતાના નામથી કોઈ પણ સાથે કરાર કરી શકતો નથી. સભ્ય સંખ્યા, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ સભ્યો સંખ્યા 200 હોય છે. ખાનગી કંપની હોય, ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે? 200 હોય છે. જ્યારે જાહેર કંપનીના ઓછામાં ઓછા 7 સભ્યો, પરંતુ વધુમાં વધુ સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 સભ્ય હોવા જોઈએ અને વધુમાં વધુ 200 સભ્યો હોવા જોઈએ, અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ કોઈ પણ જાતનું નિયંત્રણ નથી.
સભ્યોની જવાબદારી. સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે છે. શેરથી મર્યાદિત જવાબદારી વાળી કંપની સભ્યોની જવાબદારી તેમને ધારણ કરેલા શેરની રકમ પૂરતી મર્યાદિત હોય છે. વાસ્તવમાં અમર્યાદિત જવાબદારી વાળી કંપની ઘણી ઓછી હોય છે. સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત એ કંપનીના આવેદનપત્રમાં જણાવવામાં આવે છે. સભ્યોની જવાબદારી. સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે. મોસ્ટ ઓફ શેર કંપનીની અંદર બરાબર સભ્યોની જવાબદારી રહે એ મર્યાદિત હોય છે, કે જેટલા એ શેર ધારણ કરેલા હોય એટલા શેરની કિંમત એને ચૂકવવાની હોય છે. એ પ્રમાણે એને કંપનીની જવાબદારી પૂરતી હોય ચૂકવવાની હોય છે. એ જ્યારે કંપનીનું બંધ ફરચામાં જાય, લેણદારો વધી જાય છે, બરાબર દેવું વધી જાય છે અને એ દેવું ચૂકવવામાં આવે છે, તો એને જેટલા શેર ખરીદેલા હોય એ પ્રમાણે જ એને મૂડી ભરપાઈ કરવી પડે છે, તેને વધારે કરવી પડતી નથી. અમર્યાદિત જવાબદારીવાળી કંપની ઘણી ઓછી હોય છે, બરાબર. અમર્યાદિત વાળી કંપનીએ આવેદનપત્રમાં જણાવેલો છે, જો કંપનીની જવાબદારી કેવા પ્રમાણે, કંપનીના સભ્યોની જવાબદારી કેવી છે, મર્યાદિત છે કે અમર્યાદિત, એ આપણું જે આવેદનપત્ર બનાવી છે એમાં નોંધ કરવી પડે છે કે સભ્યોની જવાબદારી કેવી છે, મર્યાદિત કે અમર્યાદિત, એ આપણે જે આવેદનપત્ર બનાવી છે આવેદનપત્રની અંદર આપણે નોંધ કરવાની હોય છે. ત્યારબાદ મૂળભૂત અધિકારો. કાયદાથી કંપનીને અલગ કાનૂની અસ્તિત્વ મળે છે, પરંતુ કંપની દેશના નાગરિક હોતો નથી. કંપની દેશનો નાગરિક કહેવાય નહીં, કારણ કે કૃત્રિમ વ્યક્તિત્વ છે, તેથી તે દેશનો નાગરિક કહેવાતો નથી. તેથી નાગરિકને પ્રાપ્ય તેવા મૂળભૂત અધિકારો કંપનીને મળતા નથી. એટલે જે વ્યક્તિઓના જે અધિકાર મળે છે એ કંપનીને અધિકાર મળતા નથી. શેર દીઠ મતાધિકાર. કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય તેટલા મત આપી શકે છે. શેરની સરળ ફેરબદલી અને શેર દીઠ મત એ કંપનીની આગવી લાક્ષણિકતા છે. શેર દીઠ મત અધિકાર, કે કોઈ પણ ચૂંટણી થાય છે બરાબર તો એની અંદર એને કેટલા મત આપવા, તો કે કંપનીને જે વ્યક્તિ જેટલા શેર ખરીદેલા હોય એટલા મત આપી શકે છે. કોઈ વ્યક્તિ 5 શેર ખરીદેલા છે તો એ 5 મત આપી શકે છે. કોઈ વ્યક્તિ 1 શેર ખરીદેલો છે તો 1 મત આપી શકે છે. જ્યારે સહકારી મંડળીની અંદર કેવું હતું, તો કે તમે જેટલા પણ શેર ખરીદેલા હોય પણ તમારે એક જ મત આપવાનો હોય છે. આમાં એવું હોતું નથી. તમે જેટલા શેર ખરીદેલા હોય એટલા તમે મત આપી શકો છો. તો અહીંયા આપણે કંપનીની લાક્ષણિકતા જોઈ, હવે આપણે એના ફાયદાઓ વિશે અભ્યાસ કરીશું. વિશાળ મૂડી ભંડોળ. કંપની તેની મૂડીના નાના નાના હિસ્સામાં એટલે કે શેરમાં વેચી નાખે છે. શેર દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહે છે. પરિણામે કંપનીમાં વિશાળ મૂડી એકઠી કરી શકાય છે. કંપનીની અંદર મોટા પ્રમાણની અંદર મૂડી ભંડોળ ભેગું કરવું હોય તો પોતે શેર બહાર પાડી અને મોટા પ્રમાણમાં મૂડી ભંડોળ એકઠું કરી શકે છે. શેરની સરળ ફેરબદલી. માન્ય શેર બજારમાં શેરની લેવેચ સરળતાથી થઈ શકતી હોવાથી કંપનીના સભ્યો ઈચ્છે ત્યારે શેર વેચી નાણાં મેળવી શકે છે અને જરૂરિયાત પ્રમાણે શેર ખરીદી શકે છે. જો કે ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ છે, બરાબર. એવા કોઈ પણ કંપની હોય, તમે એના શેર ખરીદેલા હોય તો તમે શેરની ખરીદ વેચાણ કરી શકાય છે. એના ઉપર કોઈ પણ જાતના નિયંત્રણ નથી. પણ ખાનગી કંપની હોય તો એ પોતાના શેરની ખરીદ વેચાણ ઉપર નિયંત્રણ રાખતી હોય છે. પણ નિયંત્રણને આધીન તમારે ખરીદ વેચાણ કરવાનું હોય છે. સભ્યોની મર્યાદિત જવાબદારી. શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. કંપની ફરચામાં જાય કે કંપનીનું વિસર્જન થાય તેવા સંજોગોમાં તેણે શેરની મૂળ કિંમત કરતાં વધારાના નાણાં ચૂકવવાના રહેતા નથી. સભ્યોની જવાબદારી કેવી હોય છે, મર્યાદિત હોય છે. જેણે જેટલા શેર ખરીદેલા હોય આ શેરની જે પણ મૂળ કિંમત હોય બરાબર એટલા જ એને નાણાં ચૂકવવાના હોય છે. કંપનીનું વિસર્જન થાય, કંપનીને બંધ કરવાની થઈ છે બરાબર અને ત્યારે એનું દેવું વધી જતું હોય તો તમે જેટલા શેર ખરીદેલા છે એ પૂરતા એટલા જ નાણાં તમારે ચૂકવવાના હોય છે. એથી વધારે ચૂકવવાના રહેતા નથી, કે તમારી અંગત મિલકતો વેચી અને નાણાં ભરપાઈ કરો એવું રહેતું નથી. અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. કાયદા દ્વારા કંપની તેના સભ્યોથી અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ મળતું હોવાથી
કંપની લાંબુ આયુષ્ય ભોગવે છે. સભ્યના મૃત્યુ, નાદારી, મગજ અસ્થિર થવાના સંજોગો કે સભ્ય દ્વારા શેરની ફેરબદલીથી કંપનીના અસ્તિત્વને કોઈ પણ જાતની અસર થતી નથી. કંપનીને એક અલગ અલગ કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થઈ છે, બરાબર, અને તેનું લાંબુ આયુષ્ય છે. કંપનીના સભ્ય મૃત્યુ પામે, નાદાર જાહેર થાય, શેરની ફેરબદલી થાય તો પણ એના ઉપર કોઈ પણ જાતની અસર થતી નથી, તેથી એનું લાંબુ આયુષ્ય છે. વિશાળ કદના લાભો. કંપની માટે મોટા પાયા ઉપર ખરીદ વેચાણ અને ઉત્પાદન શક્ય બને છે. વિશાળ મૂડી ભંડોળ, આધુનિક યંત્ર, નિષ્ણાતોની સેવા, સંશોધન વગેરે કારણે ઓછા ખર્ચે મોટા પાયા પર ઉત્પાદનના લાભો મળે છે. આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે વિશાળ કદના લાભો કંપની મેળવી શકે છે, કારણ કે મોટા પ્રમાણની અંદર મૂડીરોકાણ થાય છે, મોટા પ્રમાણની અંદર ઉત્પાદન થાય છે, એના કારણે ખરીદ વેચાણ પણ મોટા પ્રમાણ થશે. આના કારણે આધુનિક યંત્રોની ખરીદી થશે, નિષ્ણાતોની સેવાનો લાભ લેવાશે, સંશોધન કાર્ય વધશે. આમ દરેક કાર્ય મોટા પ્રમાણની અંદર થતા જોવા મળશે. આના કારણે વિશાળ કદના લાભો કંપની મેળવી શકે છે અને એ લાભો રહ્યા બીજા વ્યક્તિને પણ પ્રાપ્ત થાય છે. કાર્યક્ષમ સંચાલન. નિષ્ણાતોની સેવા અને કાર્યકુશળ સંચાલકોને કારણે કંપનીનું સંચાલન વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ બને છે. કારણ કે મોટા પ્રમાણની અંદર લાભો લઈ શકે છે, તેમાં નિષ્ણાતોની સેવા પણ આપણે લઈ શકીએ છીએ અને સારા સારા સંચાલક દ્વારા કંપનીનું સંચાલન થવાથી, બરાબર, આપણું સંચાલન રહ્યું એ સારું બને છે. લોકશાહી સંચાલન. સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન લોકશાહી રીતે થાય છે. મહત્વના નિર્ણયો સભ્યોની સામાન્ય સભામાં બહુમતીથી લેવાય છે. લોકશાહી સંચાલન એટલે કે આપણા જે પણ શેરહોલ્ડરો રહ્યા, એના દ્વારા એક વ્યક્તિને ચૂંટી કાઢવામાં આવે છે અને એ ચૂંટેલો વ્યક્તિ રહ્યો કંપનીનું સંચાલન કરે છે, જેથી એને લોકશાહી સંચાલન કહેવાય છે. સમાજ અને રાષ્ટ્રને લાભ. જાહેર જનતા તેમની બચતોનું કંપનીના શેર, ડિબેન્ચર, જાહેર થાપણોમાં રોકાણ કરે છે. બચતોને પ્રોત્સાહન મળે છે. રોકાણ ઉપર તેમને ડિવિડન્ડ અને વ્યાજની આવક મળે છે. મોટા પાયા ઉપર ઉત્પાદનના લાભ સમાજના લોકોને મળે છે. રોજગારીની તકોમાં વધારો થાય છે. કેટલીક કંપનીઓ નફાનો અમુક ભાગ કલા, બગીચા, શાળા, કોલેજ, રમતગમતના મેદાનો વગેરે માટે ખર્ચ કરે છે. કર્મચારી પણ સ્વેચ્છાએ અનેક સુવિધાઓ પૂરી પાડે છે. કંપનીઓ કરવેરા દ્વારા કરોડો રૂપિયા સરકારને ચૂકવે છે. આમ દેશના વિકાસ પાછળ પણ વાપરે છે. આવી મોટી કંપનીની સ્થાપના થાય છે તો એના કારણે લોકો એમાં બચત કરી શકે છે. બચતના બદલામાં એને ડિવિડન્ડ કે વ્યાજ પણ મળે છે. ડિબેન્ચર હોય તો વ્યાજ મળે, શેર દ્વારા રોકાણ કર્યું હોય તો એને ડિવિડન્ડ મળે છે. અને કંપનીને જે વધારે નફો લાભ થાય છે એના કારણે અમુક ભાગરીઓ એ બગીચા, શાળા, કોલેજ, રમતગમત પાછળ ખર્ચ કરે છે અને કરવેરાઓ ચૂકવી અને સરકારને પણ નાણું આપે છે, બરાબર. અને આમ દેશનો વિકાસ કરવા માટે પણ કંપનીઓ રહ્યો એ વિકાસ માટે પણ પોતાના કાર્ય કરે છે. તો આમ આપણે કંપનીના ફાયદાઓ વિશે અભ્યાસ કર્યો. કંપનીની હવે આપણે મર્યાદાઓ વિશે અભ્યાસ કરીએ. લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. વ્યક્તિક માલિકી અને ભાગીદારીની સરખામણીએ કંપનીની સ્થાપના વિધિ લાંબી, જટિલ અને ખર્ચાળ છે. કંપનીએ તેની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા આવેદનપત્ર, નિયમનપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરી કંપનીના રજિસ્ટર સમક્ષ રજૂ કરવા પડે છે. આ માટે નિષ્ણાતોની સેવા લેવી પડે છે. નિષ્ણાતોને તેમની સેવા માટે વધુ ફી ઉપરાંત કંપની રજિસ્ટર નોંધણી માટે ફી ચૂકવવી પડે છે. કંપનીની સ્થાપના વિધિ રહી ખૂબ જ લાંબી છે, જટિલ છે, બરાબર. જેમ વ્યક્તિક માલિકી અને ભાગીદારીની સરખામણી ખૂબ જ લાંબી છે અને ખર્ચાળ પણ છે. જે રીતે આપણે SPCCની અંદર આવેદનપત્ર, નિયમનપત્ર રહ્યા એવા દસ્તાવેજો બનાવવા પડે છે. આ દસ્તાવેજોની રજૂઆત રજિસ્ટર સમક્ષ કરવી પડે છે. રજિસ્ટર સમક્ષ એની નોંધણી કરાવો, બદલામાં એને ફી પણ ચૂકવવી પડે છે. આમ કંપનીની લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ છે. બીજી છે ધારાકીય નિયંત્રણો.
કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. કંપની તેના હયાતી દરમિયાન કાયદાની જોગવાઈઓનું પાલન કરે છે. નિયમ નિયત સમયપત્રકો અહેવાલો હિસાબો કંપની રજિસ્ટરને મોકલવા પડે છે, જેથી સેબીની કેટલીક જોગવાઈઓનું પાલન કરવું પડે છે. બરો આમ ધારાકીય જોગવાઈઓ બરો જે કાયદાની જોગવાઈને આધીન આખું એનું અસ્તિત્વ આવ્યું છે, જેથી કરીને દરેક કાર્ય માટે એને ધારાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે. શેરની ખરીદ વેચાણ માટે, ડિબેન્ચર માટે, નોંધણી માટે, આવેદન પત્ર, નિયમન પત્ર, હિસાબો આ બધા જ માટે એને ધારાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે, જેથી કરીને એના ઉપર ધારાકીય નિયંત્રણો ઘણા બધા હોય છે. વહીવટી ખર્ચમાં વધારો, નિષ્ણાંતોની ઊંચી ફી, વિશિષ્ટ અધિકારીઓને આકર્ષક પગાર, સંશોધન પાછળ ખર્ચ વગેરેથી કંપનીનો વહીવટ ખર્ચ વધે છે. એ કંપનીનું કદ મોટું હોવાને કારણે એમાં નિષ્ણાંતો રાખવા પડે છે, એને ઊંચી ફી ચૂકવવી પડે છે, મોટા પ્રમાણમાં કર્મચારીઓ હોય છે એને પગાર ચૂકવવો પડે છે, સંશોધન કાર્ય થતા હોય છે એના પાછળનો ખર્ચ પણ વધારે ચૂકવવો પડે છે. આમ વહીવટી ખર્ચ મોટા પ્રમાણમાં આવે છે. આફુદશાહી વહીવટ, સભ્યોને કાયદા દ્વારા ઘણા ઘણા હકો આપવામાં આવતી હોય છતાં તેઓ કંપનીમાં માત્ર નામની જ સત્તા ભોગવે છે. બરાબર, સભ્યોને ઘણા બધા હકો છે પણ કંપનીમાં તો કંપનીના નામે જ બધા કાર્ય થાય છે, સભ્યોના નામે કોઈ પણ કાર્ય કરવાનું હોતું નથી, તેથી તે ખાલી સત્તા કંપનીના સભ્યો રહે એ નામની જ સત્તા ભોગવે છે, બીજી કોઈ પણ જાતની સત્તા એની પાસે નથી. સેદીઠ મતાધિકાર હોવાને કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચી સંચાલન પર કાબૂ મેળવે છે અને પોતાની ઈચ્છા જ અમલ થવા દે છે. કંપનીના નાણાં, મિલકતો, ખાનગી માહિતી પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. બરાબર, આના કારણે આફુદ વહીવટ અપનાવાય છે. રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી, કંપની તેના વાર્ષિક હિસાબો ફરજિયાત ઓડિટ કરાવવાથી સભ્યોને તથા કંપની રજિસ્ટરને મોકલવા પડે છે. કાયદા અનુસાર બીજી કેટલીક બાબતો જેવી કે ડિબેન્ચર પરત, બોનસ શેર ને લગતી બાબતો પ્રસિદ્ધ કરવી પડે છે. આથી રહસ્યોની જાળવણી મુશ્કેલ બને છે. જ્યારે વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢીની અંદર જે રહસ્યોની જાળવણી થતી હતી, એમ ખાસ કરીને વ્યક્તિગત માલિકીની અંદર રહસ્યોની જાળવણી થઈ શકતી હતી, એ જાળવણી રહી એ અહીંયા કંપનીમાં થઈ શકતી નથી. કારણ કે બધી જ વસ્તુ રહે એને પ્રદર્શિત કરવાની હોય છે, હિસાબો પ્રદર્શિત કરવાના હોય છે, ઓડિટ કરવાનું હોય છે, ડિબેન્ચર પરત, બોનસ શેર આપવાના હોય, આ બધી વસ્તુ એને પ્રદર્શિત બતાવવી પડે છે, બરાબર, જેથી કરીને રહસ્યોની જાળવણી થઈ શકતી નથી. નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ, નીતિ વિષયક નિર્ણયો લેવામાં સભ્યોની સંમતિ લેવી પડે છે. આ માટે સભ્યોની સભા બોલાવવી પડે છે. સભા બોલાવતા પહેલા સભ્યોને નિશ્ચિત દિવસે પહેલા સભાની નોટિસ મોકલવી પડે છે. સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. આ બધા સમયમાં વ્યય થતો હોવાથી નિર્ણય લેવામાં વિલંબ થાય છે. કારણ કે જ્યારે કંપનીની અંદર કોઈ નિર્ણય લેવાનો હોય છે તો દરેક સભ્યોને જાણ કરવી પડે છે, બરાબર, એની એક મિટિંગનું આયોજન કરવું પડે છે. એ મિટિંગની અંદર, બરાબર, એટલે સભાની અંદર ઠરાવ પસાર કરવો પડે છે, એટલે રજૂઆત કરવાની છે કઈ બાબત માટે આપણે નિર્ણય લેવાનો છે. આ બધી જ પ્રક્રિયા કરવાથી એમાં સમયનો વ્યય ઝાઝો થાય છે, એને કારણે નિર્ણય સમયસર લઈ શકાતો નથી. ઓછી પરિવર્તનશીલતા, વ્યક્તિગત માલિકી અને ભાગીદારી કરતા કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતા તત્વ ઓછું છે. મહત્તમ ફેરફાર કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવા પડે છે. કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર અને અદાલતની પરવાનગી મેળવવી પડે છે. બરાબર, કંપનીની અંદર પરિવર્તન કરવા હોય તો ઓછા પરિવર્તનશીલ છે, કારણ કે બધા સભ્યોની સહમતિ લેવી, સભાની અંદર ઠરાવ પસાર કરવો, જો બહુમતી મળે તો પરિવર્તન થાય, બહુમતી ન મળે તો પરિવર્તન થઈ શકે નહીં. ચાલો, અને અમુક પરિવર્તન કરવા હોય તો તમારે સરકાર પાસે અથવા તો અદાલતની પરવાનગી પણ લેવી પડે છે. સત્તાખોરોની ઉત્તેજન, સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફગાર હોવાથી શેરબજારમાં કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરી ઉત્તેજે છે. શેરમાં થતી સટ્ટાખોરી નાના રોકાણકારોના આર્થિક હિતને નુકસાન પહોંચાડે છે. શેરબજારનો આપણે સટ્ટો કહીએ છીએ, બરાબર, આમ શેરના આધારે સંચાલકો રહ્યા એ ખાનગી માહિતીથી વાકેફ હોવાથી
શેર બજારમાં કૃત્રિમ ફેરફારો સર્જે છે અને એના કારણે સટ્ટાખોરને ઉત્તેજન મળે છે અને કારણે નાના રોકાણકારો હોય એને નુકસાન થતું જોવા મળે છે. સમાજને ગેરફાયદા, કામદારોને હડતાલ, માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ સમજે બનવું પડે છે, ભોગે સમાજે બનવું પડે છે. માનવીય કરતાં મૂડીનું મહત્વ હોવાથી ઇજારાશાહીમાં પ્રદૂષણો પ્રવેશે છે, તેથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે. કારણ કે કંપનીની અંદર મોટા પ્રમાણની અંદર મૂડીરોકાણ હોવાને કારણે બરાબર માલિકો બરાબર મોટા ભાગે હોય છે, એની પાસે મોટા પ્રમાણ આવક પૂરી થાય છે, એના કારણે ઇજારાશાહી ઉત્પન્ન કરે છે અને મોટા ભાગની સંપત્તિની વહેંચણી રહી એ સમાજની રહી એ આ ધનિક લોકો લઈ જાય છે, એને કારણે સમાજને ઘણો બધો ગેરફાયદો થાય છે. તો અહીં આપણા વિડીયોની અંદર કંપનીની લાક્ષણિકતા, ફાયદા અને મર્યાદા વિશે અભ્યાસ કર્યો.